બોડેલીના મોરખલા ગ્રામ્ય પંચાયતમાં વિકાસના કામો માત્ર કાગળ ઉપર દર્શાવી ગેરરીતિ કરી હોવાના ગામના લોકો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મોરખલા ગ્રામ્ય પંચાયત વિકાસના કામોમાં ગેરરીતિ થયા હોવાના આક્ષેપ કરતી અરજીના આધારે તાલુકા પંચાયતની ટીમ દ્વારા તપાસ માટે અરજદારને સાથે રાખી ચર્ચા ચાલતી હતી. દરમિયાન જ બે જૂથ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા મામલો ઉગ્ર બન્યો હતો અને તપાસ અટકી જવા પામી હતી. જે અંગે બોડેલી તાલુકા પંચાયતના તપાસ અધિકારી આર એ રાઠવાએ હાલ આ અંગે તપાસ ચાલુ છે તેમ જણાવ્યું હતું. જો કે ગ્રામ્ય પંચાયતમાં બધા જ કામો થયા છે પણ કામના સ્થળો બદલવામાં આવ્યા છે, પણ સાચું ખોટું તપાસ બાદ જ બહાર આવશે. બોડેલી તાલુકાના મોરખલા ગ્રામ પંચાયતમાં હું સોલંકી રોહિતકુમાર ભગીરથભાઈ આરટીઆઈ કરી હતી. આરટીઆઈ થ્રુ જે માહિતી મને મળી હતી જેમાં છે તો મોરખલાથી કાસલા ગામે સીસી રોડનું કામ બતાવે છે અને તે સીસી કામ સ્થળ ઉપર જાણવા મળતું નથી. અહીંયા છે તો મકાન અને માર્ગ યોજના મુજબ આ રસ્તો જ્યારથી બનેલો છે ત્યારથી આ રસ્તો ડામરનો જ રસ્તો છે, ત્યાં કોઈ સીસી રોડ છે નહીં પહેલાંથી જ. અહીંયાથી પૈસા ઉચ્ચાપત કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે અને પૈસા પૂરા ઉપડી ગયા છે અને એસ્ટિમેન્ટ બી અને કમ્પ્લેન સર્ટિફિકેટ બી અમારી જોડે છે. મારી એ માંગ છે કે યોગ્ય તપાસ થાય અને તેનો યોગ્ય નિરાકરણ થાય અને જે ભ્રષ્ટાચારીઓ છે એને સરકારશ્રીને એટલું નિવેદન છે કે યોગ્ય પગલાં લે. મોરખલા નવી નગરીથી કાટલા તરફ જવાના રસ્તા પર સ્મશાન આવેલું છે, જે સ્મશાન નાયક બારિયા લોકોનું છે. એ સ્મશાન ઉપર કોઝવે બનાવેલું છે આ લોકોએ. હવે આ છે 1.5 ફૂટની જગ્યામાં કોઝવે બનાવેલું છે. આ કોઝવે ના કહેવાય, આ સરકારના રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે જેથી કરીને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ કોઝવેમાં 3 લાખ રૂપિયાનો આ લોકોનો ખર્ચ બતાવે છે, એની જે તે કાર્યવાહી તપાસ કરો. તાલુકાના મોરખલા ગ્રામ પંચાયતમાં તો અમે માહિતી માગી હતી. માહિતીની અંદર અમને તાલુકાની અંદરથી જે એસ્ટિમેન આપ્યા છે એમાં મોરખલા નવીનગરીમાં 2.5 લાખ રૂપિયાની ગટર લાઇન બોલે છે. ખાલી ફળિયામાં ગટર લાઇન બોલે છે, સ્થળ પર કોઈ પણ એક પણ પ્રકારનું કામ થયેલ નથી. અને આ માહિતી મળ્યા બાદ અમે આની ફરિયાદ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સાહેબ, છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત વિકાસ અધિકારીને આની રજૂઆત કરેલી છે. અમે તો આની યોગ્ય તપાસ થાય અને આદિવાસી લોકોને ન્યાય મળે એ રીતની અમારી માગણી છે. તપાસ ટીમ સાથે મોરખલા ગામે અરજદારો રૂબરૂ ગ્રામ પંચાયત કચેરીએ અરજીના અનુસંધાનમાં આજ રોજ તપાસ કરવા આવેલ છે. બરાબર, તપાસ હાલ શરૂમાં છે. તપાસ હજુ બાકી રહેલ છે. હજુ સ્થળ પર અરજદારો સાથે રૂબરૂ બરાબર તપાસ અને એમના જે જવાબો છે એ તમામ પ્રક્રિયા બાકી રહેલ છે, જેથી તપાસ પૂર્ણ થયેથી આગળનો અહેવાલ સ્પષ્ટ થાય એમ છે.